वर्णिवेशरमणियदर्शनं मन्दहासरुचिरादनाम्भुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી ગણશ્યામ મહારાજની જ શ્રીહરિકૃષ્ણ મહારાજની શ્રીસ્વામીનારાયણ ભગવાનની જય લોયાધામ ન્યૂજર્સીના સિંહાસનની અંદર પ્રત્યેક સ્વરૂપે બિરાજમાન બાલુડા પીવડા એવા વાલા ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ મંદિર ભાએરના દિવ્ય સિંહાસનની અંદર બિરાજમાન બધાય દિવસો જે પૂર્ણમાસીના ચંદ્ર સમાન છે અને સદાય મુંગટ ધારણ કરીને રહેવાવાળા એવા વાલાવાલા ઘનશ્યામ મહારાજ તેમજ આજે શ્રી સ્વામિણ મંદિર ભાએન્દરની અંદર કંડારી ગુરુકુલના પરમ પૂજ્ય ગુરુજીના કૃપાપાત્ર તમામ પરિવારના ભક્તો તેમજ સાથે ત્યાં સભાની અંદર ઉપસ્થિત બધા ભાએન્દર સત્સંગ સમાજના પ્રેમી ભક્તોને બહુ હેતથી જઈ સ્વામિનારાયણ વાલા ભક્તો આજે આપણા બે યુવાન ભક્તો એક મિનેશ ભગત અને બીજા દીપેન ભગત આ બે યુવાન ભક્તોએ આજે જ્યારે આવી એક પરિવાર સભાનું આયોજન ત્યાં મંદિરમાં કર્યું છે આજના દિવસે હમણાં તમે પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ ત્યાં લીધા પૂજ્યપાદ ગુરુજીએ એમના ગુરુજી અને આપણા સર્વના દાદા ગુરુજી એમની સ્મૃતિમાં જે મહોત્સવ થઈ રહ્યો છે વરતાલની અંદર થવાનો છે આગામી મહિનાઓમાં એના માટે તમને સર્વને આમંત્રણ આપ્યું સાથે ફોર્મ પણ ત્યાં સ્વયંસેવકોએ આપ્યા તમે બધા વરતાલનો એક તો કાર્તિક સમયો જેની અંદર શ્રીજી મહારાજની આજ્ઞા છે વન તેડે જાવું વરતાલ જેવું મહાપવિત્ર સ્થાન જ્યાં સ્વયં હરિકૃષ્ણ સર્વ સર્વાવતાર દેવ ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હોય હરિકૃષ્ણ રૂપે બિરાજીને મહારાંત તમારા અનંત આધ્યાત્મિક સંકલ્પોને પૂર્ણ કરતા હોય પૂજ્યપાદ ગુરુજીના પ્રાણ સમાન જે સ્વરૂપ જે ધામમાં બિરાજે છે એવું વર્તાલ ધામ અને વરતાલ ધામની જેને પોતાની આખી જીવન પર્યંત જે મહાપુરુષે સેવા કરી છે એવા પૂજ્યપાઠ દાદા ગુરુજી અને દાદા ગુરુજીના જ એ પરંપરાને જાળવીને આજે વરતાલ માટે પોતાનું શરીર ઘસી નાખતા એવા ગુરુજી ગુરુજીને રાજી કરવા માટે તમે બધાએ દરેક દિવાળીના દિવસોની અંદર કંડારી બ્રહ્મસત્રમાં આવતા હો છો પણ આ વખતે બધાએ વર્તાલ ત્યાં આગળ અમારા વતી જાજો અમે તો ત્યાં નહીં પહોંચી શકીએ પણ મનથી અમે ત્યાં રહેશું સંતો અહીંના ભક્તો પણ અમારા વતી પણ તમે ત્યાં જાજો ઉત્સવનો લાભ લેજો મહારાજના દર્શનનો લાભ લેજો ગુરુજી જેવા મોટા સંતોના દર્શનનો લાભ લેજો અને અનેક ત્યાં નવ વિધા કાર્યક્રમો થાય એમાં બધા રહેજો વાલા ભક્તો આજે જ્યારે આપણી આ પરિવાર સભા અહીં આગળ મંદિરના પવિત્ર સભા મંડપમાં જ્યારે થઈ રહી છે ત્યારે આજે મને એમ થયું કે કાંઈક સાર સિદ્ધિની થોડી કળીઓ તમે બધાએ ત્યાં પંચાળાનું પાંચમું વચનાઓ વાંચ્યું છે એની મને ખબર પડી પંચાળાના પાંચમા વિશેની કથા અહીં યુવા સભામાં થઈ ગઈ છે મહારાજે કીધું કે પાજી પડાવની છાયામાં દબાવવું નહીં મહા ભગવાન અને ભગવાનના મોટા સંતનું કસાતું બોલે એના વેન ઉપર વેન લાવવું એ વાતો એ સભામાં કરી છે પણ આજે મારે વાત એ કરવી છે કે શ્રીજી મહારાજને જે વાલા ચાર અંગો છે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ચારમાં શ્રીજી મહારાજને ચારે ચાર વાલા છે ચારે ચાર શ્રીજી મહારાજના અંગ છે ચારે ચારની આપણે મોમોક્ષોને અપેક્ષા છે કોઈ વ્યક્તિ કે મારે ભક્તિ હશે તો ચાલશે ધર્મ નહીં હોય તો નહીં ચાલે ધર્મ નહીં હોય તો ચાલશે ભક્તિ હશે તો કામ પૂરું થઈ જશે ના ત્યારે ચાર અંગની અપેક્ષા છે એમાં આપણે આજના દિવસે સૌ પ્રથમ ધર્મ ધર્મ છે એને આપણે જોવો છે કે ધર્મ એની દૃઢતા આપણા જીવમાં કેવી હોવી જોઈએ સદ્ગુરુ નિષ્કુળાન સ્વામી લખે છે ધર્મ દ્રડ રાખસે જે જન તન મન સુખમાં ન બળેલજી માઈક સુખ થી પાછા વળેલજી તે હને એ વાત સુધી છે સહેલજી સુધી સહેલ એ વાત છે ધર્મપાળવ દ્રઢ મને ધર્મ મૂકીને કામ કોઈ કરવું નહીં કોઈ દને સર્વે કામ ધર્મે કરવા ધર્મ મૂકી ના કરવું કાંઈ સર્વે કાળે સમજી રેવું સદાય ધર્મને માઈ અહીંયા આગળ નિષ્કુળાન સ્વામી એમ કે છે ધર્મને દ્રઢ રાખશે હરીના જી જેને ભગવાનને રાજી કરવા હોય એને સૌથી મોટું ને સારામાં સારું સાધન છે ધર્મ ચાર અંગો છે ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય એમાં સૌથી મહત્વની ભક્તિ છે પ્રધાનપણે ભક્તિ છે પરંતુ એ ભક્તિના આધારરૂપ અને ભક્તિના કવચરૂપ જો કોઈ હોય તો ધર્મ છે ઘટપુરની અંદર ઘટપુરવાસી બહેનો જ્યારે અન્કૂટની સેવા કરે છે ભગવાનને માટે નવા નવા પાક બનાવે છે ખૂબ ભક્તિ ભાવથી ભગવાનને માટે અલગ અલગ વાનગીઓ બનાવે છે સ્ત્રી તો ભક્તિનું સ્વરૂપ છે એમાંય પ્રેમ પ્રેમલક્ષના ભક્તિથી મહારાજને માટે થાળ કરે અનકૂટ ધરાવવા માટેની અલગ અલગ વાનગીઓ બનાવે ત્યારે એક સ્ત્રી ત્યાં પ્રગટ થયા છે બધી જે બહેનો અનકૂટ બનાવવા વળીથી આશ્ચર્ય પામી છે અને પૂછવા લાગી છે કે તમે કોણ છો ત્યારે એ સ્ત્રીએ કીધું છે હું ભક્તિ છું હું ભક્તિ છું અને તમારે જો મને રાખવી હોય તો તમે ધર્મને દ્રઢ કરીને રાખજો કારણ કે હું પતિવ્રતા છું મારા પતિને જે રાખે છે ત્યાં જ હું રહું છું ધર્મ વિનાની ભક્તિ છે એ સ્ત્રીજી મહારાજ વચનાવૃતમાં કે છે જેમ માથે પથ્થર લીધો હોય અને સમુદ્ર તરવાને ઈચ્છે એના જેવી એ વાત છે એક તો સમુદ્ર જેવું અગાધ નીર અને માથે પથ્થર બાંધ્યો હોય એ વ્યક્તિ ડૂબે જ એમ ભક્તિના માર્ગે આપણે ગમે તેટલા ચાલતા હોઈએ ગમે એટલી માળા કરતા હોઈએ આપણે ગમે એટલા કીર્તન ગાતા હોઈએ ગમે એટલા પુસ્તકો વાંચતા હોઈએ ગમે એટલી પ્રદક્ષિણા કરતા હોઈએ ગમે એટલા દંડવટ કરતા હોઈએ પરંતુ જો ધર્મનું પાછું નબળું હશે તો કરેલી ભક્તિ છે એ ફળદાયી નહીં થાય વ્યર્થ તો નહીં જ જાય કારણ કે ભક્તિ તો કળશ સોનાનો છે તૂટ્યો તોય કળશ સોનાનો ભાંગ્યો તોય કળશ સોનાનો મહારાજે કહ્યું ભક્તિ રઝડતા રઝડતા ક્યારેક ઉદય થઈ આવશે એનું ફળ પરંતુ ધર્મની દ્રઢતા ભગવાનના ભક્તે અવશ્ય મેય જીવમાં કરવી જોઈએ સદાચાર ગયો ધર્મ શ્રીજી મહારાજ કે સદાચાર છે એ જ મોટો ધર્મ છે અને મોટામાં મોટો સદાચાર જે મહારાજને ગમે એમ કરવું એ સદાચાર ભગવાનને જે ગમે છે એવું આપણે કરીએ અને કદાચ જગત રાજી ન થાય તો પણ એ ધર્મ છે ભગવાનને ન ગમે એવું કરીએ ને જગત આખું રાજી થાય તો એ અધર્મ છે ધર્મ એને જેટલો આપણે દ્રઢ કરીને આપણા જીવનમાં પાળશું એટલા સુખી થશું જે કોઈ સુખી છે શ્રીજી મહારાજ કહે છે ધર્મ વતે છે સુખી એટલે રૂપિયાથી સુખી નામ આપતા સારી ગાડીઓથી સુખી નામ આપતા એ સુખી નથી એ તો ગુનાધન સ્વામી કે મુંબઈની વેશ્યાઓ પાસે કરોડો રૂપિયા છે માછીમારોના ઘરમાં કરોડો રૂપિયા છે એ કાંઈ ધર્મવાળા નથી રૂપિયા એ સુખ નથી ઘર એ સુખ નથી ગાડી એ સુખ નથી સુખ કયું છે કે જે ઘરમાં વડીલો હોય એને એના દીકરાને એની વહુઓ એ બેસાડીને એને ભાવતું એવું જમાડતા બીમાર હાજા થાય એની સેવા કરતા હોય ભલે ગરીબ ઘર હોય ભલે એમાં રોટલોને છાસ જ જમાતા હોય પણ એ સુખી ઘર છે જ્યાં જ્યાં નાના બાળકો પોતાના માતા પિતાને આદર આપતા હોય એને પગે લાગતા હોય જે કહેતા હોય એની આજ્ઞામાં રહેતા હોય એ સુખી ઘર છે ખાવા પીવા કે રહેવા કોઈ પદાર્થો માટેના કંકાસ નથી એકાબીજાનું એકાબીજાને આપી દેવાની ભાવનાથી રહે છે એ સુખી છે જ્યાં સવારમાં ઉઠીને એમ થાય છે કે દિવસમાં એક વખત કથા સાંભળવી જોઈએ આખા પરિવારે આખો પરિવાર ભેગો થઈને આરતી કરતો હોય ચેષ્ટા કરતો હોય કથા સાંભળતો હોય મંદિરે જાતો હોય એ સુખી છે ચાહે એના ઘરની અંદર સો જ રૂપિયાની આવક એક દિવસની કેમ ના હોય તમે મુંબઈ જેવા શહેરમાં રહો છો સો રૂપિયાની આવક પણ કોઈના ઘરમાં હશે પચાસની આવક પણ હશે અને પાંચ હજારથી માંડીને પાંચ લાખ સુધીની આવકવાળા પણ ભગવાનના ભક્તો હોય પણ સુખ પૈસાની આવકથી નથી સુખ સત્સંગથી છે અને સત્સંગ ધર્મથી છે ધર્મની દ્રઢતા કેટલી તમે મુંબઈ જેવા શહેરમાં રહો છો જ્યાં અધર્મના અડ્ડાઓ છે મોટા શહેરની અંદર તો આમેય અધર્મ હોય અને એમાંય મુંબઈ જેવું શહેર કે જે અધર્મનો મોટો અડ્ડો જ છે એની અંદર તમે રહો છો એની અંદર જો તમે ધર્મની દ્રઢતાને ન કરેલી હોય તો વાલા ભક્તો આવો સત્સંગ સમુદાય આવી આપણને મળેલી આ ગુરુજીને સંતોની જે ઓળખાણ એનો યોગ એ ગમે ત્યારે છૂટી જાય માટે ધર્મને જીવમાં દ્રઢ કરજો ધર્મને જીવમાં દ્રઢ નિષ્કુળાન સ્વામી કહે છે ધર્મ ગયે ધરાધામ મળે ધર્મ ગયે મળે સૂતવામ ધર્મ ગયે ખાન પાન મળે તે કરવું સર્વે હરામ ધર્મ ગયે સુખ સંપત્તિ મળે ધર્મ ગયે મળે રાજપાટ ધર્મ ગયે મોટપ મળી બળી વળી સઈ થઈ ખાટ ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માગવું કેટલું સ્વામી ધર્મ ઉપર વજન આપે છે સ્વામી કે છે ધર્મ ગયે ધરા ધામ મળે તમને કદાચ સંપત્તિ મળતી હોય બંગલાઓ મળતા હોય પણ તમારો ધર્મ હોય તો મહેરબાની કરીને ધર્મનો લોપ ના કરશો ભગવાનનો ભક્ત હોય પણ ધ્યાન ન રાખે ધર્મ પાડવામાં તો ભગવાનના કેટલીક વખત બહુ સારા ભક્તો હોય પણ ધર્મ પાડવાની અંદર ઘણીક વખત બહુ કાચા હોય ખાવાનું તો એવું વિચારે કે મુંબઈ જેવા શહેરમાં રહેવાનું સવારથી સાંજ સુધી બહાર જવાનું આપણે કંઈક ભૂખ લાગે બપોરે તો પકો પડે આપણે હોટલમાં ખાવું જ પડે લારી ઉપર ખાવું જ પડે એ ધર્મ પાળવાની દ્રઢતા ઓછી છે આ સભામાં તો મોટે ભાગના એવા જ ભક્તો હશે કે જે ઘરનું પાણી પીતા હશે બહારનું ખાતા પણ નહીં હોય એવા જ ભક્તો હશે પરંતુ જે યુવાન હોય હજુ યુવાનીના જોરમાં હોય હજુ સત્સંગની દ્રઢતા પરિપક્વતાને ન પામ્યો ભગવાનને સાધુમાં હેત થયું છે પરંતુ હજુ ધર્મ પાળવાની દ્રઢતા નથી એવા ભક્તો માટે ખાસ કહું છું કે જે નથી ખાવા જેવું એને ન ખાશો સારાજની આજ્ઞા છે ઘરમાં રાંધી ભગવાનને ધરાવો અને જમો એ જ રીતે તમે રહો એ જ રીતે તમે ઘરેથી ટિફિન લઈ જાઓ નોકરી કરવા જાતા હો અભ્યાસ કરવા જાતા હો ઘરનું ટિફિન જમો એ બહારનું જમવાથી ધર્મ જાય છે ધર્મે ખાવું નિષ્કુળન સમ કે છે ધર્મે ખાવું ભૂખ્યા રહેવાનું શાસ્ત્રો નથી કહેતા પરંતુ ધર્મે યુક્ત ખાવ તમારી પાસે નથી રાંધેલું તમારું ઘરનું તો આઈસ્ક્રીમ જમો સિંગ જમો બીજું જે કાંઈ સૂકું મળે કે જે ખરેખર ફ્રૂટ હોય ફ્રૂટ જમો કે જે પવિત્રતાથી આપણે જમી શકીએ જે ભગવાને માન્ય કરેલું હોય પણ જે તે જ્યાં ત્યાં જે તે વ્યક્તિનું જે ખાશે એના હૃદયમાં ભગવાન કેમ નિવાસ કરશે કેમ નિવાસ કરશે ધર્મ કામ લાગે છે એકલું એમ નથી ખાવું પીવું કોઈ વખત તમે કોઈનું લેનદેન હોય કોઈને કંઈક મજૂરી આપવાની નક્કી કરી હોય ને તમે એને મજૂરી ન દો તો પણ ધર્મ લોપાય છે શિક્ષાપત્રીમાં કહે કે છે જેને જેટલું આપવાનું નક્કી કર્યું એને એટલું આપવું નહીં તો તારંગપુરની અંદર રાઠોડ દાદલ કરીને ઘરી ભગત હતા આપણા એ રાઠોડ દાદલની ત્યાં એક ખેડૂ નોકર કામ કરતો હતો કામ કરે બાપ પૈસા માગે એટલે બાપુ એને કે ગોલકુણા ખાવા તો દઉં છું તાર રૂપિયા શું કરવા છે રૂપિયાને તું ક્યાં વાપરવાનો હું ક્યાં લઈને જાતો રહેવાનો જરૂર પડે ત્યારે કહેજે ને એમ કરતાં કરતાં ઘણા વર્ષો ગયા એ નોકર તો મરી ગયો એના પૈસા રાઠોડ બાપુ પાસે હતા એ છોકરો એ છોકરા રૂપે રાઠોડ બાપુને ત્યાં જન્મ્યો અને જન્મીને મોટો થતાં સુધી એટલા બધા ખર્ચા કરાવે એટલી બધી આડી અવળી લાઈનો ઉપર ગયો એટલા બધા ખોટા રૂપિયાઓ ખર્ચાવે ઉપરથી કંટ્રોલમાં રહે નહીં એક વખત આ રાઠોડ ભગતે થાકી ગયા કારણ કે દૂધની ગાયો હોય તે વાછરડા છોડીને એને દવરાઈ દે અને ઘરમાંય બહુ નુકસાન કરે વીસ વર્ષનો થયો તોય ગોપાળન સ્વામી પાસે આવીને પ્રાર્થના કરી સ્વામી સારંગપુર ગયા હતા પ્રાર્થના કરી સ્વામીને કે સ્વામી આવું છે ત્યારે સ્વામીએ કીધું છોકરાને મારી આગળ લાવજો છોકરાને લઈને આવ્યા ને સ્વામીએ તો નજર નાખી સ્વામી કે બાપુ તમારે કોઈ તમારે ત્યાં ચાકર હોય કે કંઈ એને પૈસા આપવાના બાકી હોય એવું છે તો કે હા સ્વામી મારે ત્યાં એક ચાકર હતો જ્યારે રૂપિયા માંગતો ત્યારે હું કહેતો ગોલકુના પૈસા ક્યાં જતા રહેવાના છે તને ખાવાનું તો મળે છે આવું કહેતો સ્વામી કે બસ એ તમે જે એનો પગાર લીધો છે ને એ પગાર વસૂલ કરવા માટે આવ્યો છે પસાર વસૂલ કરવા માટે આવ્યો છે ધર્મનો લોપ કરતા વાલા ભક્તો પૈસાના તો ઢગલા થાય તમે ધર્મને લોપો ને પૈસાના ઢગલા થાય લક્ષ્મીના ના થાય પૈસા ના થાય અને એ હંમેશાને માટે દુઃખી કરે માટે ભગવાનનો ભક્ત ઘણીક વખત લોભના કારણે ઘણીક વખત સ્વાદના કારણે બહારનું ખાવું સ્વાદના કારણે છે રૂપિયા છેતરપિંડી કરીને લેવા લોભના કારણે છે આ બધા જ દોષોના કારણે ધર્મનો લોપ કરે છે ભગવાનની આજ્ઞાનો લોપ કરે છે અને શ્રીજી મહારાજનો બહુ ચોખ્ખો ન્યાય અને શ્રીજી મહારાજનું બહુ ચોખ્ખું જજમેન્ટ છે કે ભગવાનના ભક્ત જ્યારે આજ્ઞા લોપે છે ત્યારે જ એને દુઃખ આવે છે ત્યારે જ દુઃખ આવે છે ક્યાંક આપણાથી ભગવાને કીધેલા ધર્મ લોપાતા નથી ને ધર્મ એવ હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિત ધર્મને જે મારે છે ધર્મ એવ હતો જે ધર્મને મારે છે ધર્મ એને મારે છે ધર્મો રક્ષતી રક્ષિત જે ધર્મની રક્ષા કરે છે ધર્મ એની રક્ષા કરે છે ભગવાનની કીધેલી એક પણ નાની મોટી આજ્ઞા એને કોઈ દિવસ કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી હોય તો પણ એવું ન વિચારે કે આ આજ્ઞા ભગવાને આવા દેશકાળ પ્રમાણે કરી હશે આવે તો આમ ફેરફાર કરીએ ના મહારાજે જે કીધું જેમ કીધું એમ બરાબર જ કીધું હોય એમાં શંકા કરવા જેવી જ ના હોય પૂર્વેના ભક્તો ગ્રહસ્થ આશ્રમમાં રહેતા તોય કેટલી બધી એને શ્રીજી મહારાજની આજ્ઞા પાડવાનું તાન શ્રીજી મહારાજ કે પોતાની બેન દીકરી અને પોતાની મા ભેગા પણ એકાંત સ્થળને વિશે ના રહેવું લો ઉપલેટાના અર્જન ભગત પોતાની દીકરી એ અર્જન ભગતને જ્યારે લગ્ન કરાવવાના થયા એનું વેવિશાળ એટલે લગ્ન નક્કી કરવાનું થયું ત્યારે અર્જન ભગતની એ દીકરીને જોવા માટે હામેના પક્ષવાળા આવ્યા બધાય ઠાકોરી જમાડવા બેઠા ત્યારે અર્જન ભગતના દીકરી પીરસવા આવ્યા પીરસીને પછી અંદર ગયા પછી બધા એ જે હામેનો પક્ષ આવ્યો તો એને આ વડીલો બધાય ભેગા થઈને બેઠા એકાબીજા સાથે થોડી ચર્ચાઓ કરી વાતોચીતો કરી કે દીકરી કેમ છે ગુનિયલ છે ગમી તમને આમ તેમ એટલે હામેના પક્ષવાળા એવું બોલ્યા કે તમારી દીકરીને ગાલ ઉપર કાળો ડાઘ છે થોડો એ અમને થોડું રૂચ્યું નહીં એને થોડો કાળો ડાઘ છે ત્યારે એક દીકરીનો બાપ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ભગવાન દિલથી ભજવાવાળા એક સ્થિતિવાળા ભગત એ દિવસે એમ કે છે કે મને એ દીકરીના ગાલ ઉપર કાળો ડાઘ છે એની મને ખબર નથી ઓલા આશ્ચર્યમાં પડી ગયા પોતાની દીકરી એના ગાલ ઉપર કાળો ડાગ છે એ એને ખબર નથી એક જ ઘરમાં રહે છે અને મોટી કરી છે ત્યારે ભગત કે સાંભળો એ જ્યારે નાની હતી ત્યારે માના ખોળામાં ઉછળીને જ્યારે સોળ વર્ષની થઈ છે ત્યાર પછી મેં ક્યારેય પણ એના મોઢા સામું નજર મારીને જોયું નથી મેં ક્યારેય નજર માંડી જ નથી એના મોઢા બાજુ મને કેમ ખબર હોય કે એના ગાળ ઉપર કાળો ડાઘ છે આ ધર્મવાન પુરુષો જે પોતાની દીકરીને પણ આટલી એક નજરથી ના જોઈ શકે એ પર સ્ત્રીને તો કેમ જોવે ખાસ વાલા ભક્તો મીડિયાઓથી યુવાનો તો ખાસ તમે મીડિયાઓથી બીજી બધી ચેનલોથી બહુ જ બીજો અતિ ડરજો અતિ ડરજો એ એટલું મોટું ભયાનક પોઈઝન છે કે તમને ધીરે 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 ખલાસ કરી નાખશે યુવાન હો યુવા અવસ્થાના ભાઈઓ બહેનો બધાએ બહુ જો તમારા ફોનમાં આજે ઇન્ટરનેટના ઇન્ટરનેટના ઢગલા ચાલુ થઈ ગયા છે તમારા ફોનની અંદર આજે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે એ સુવિધાઓ નથી એ તો એક દિવસ આપણને ખલાસ કરી દેવા માટેના મોટા અનુબોમ્બ છે જો એનો યુઝ કરતાં સારી રીતે નહીં આવડે અને માણસના મનનો કોઈ ઠેકાણું નથી ધર્મ એટલો બધો એટલો બધો પારા પારો તમે હાથમાં ન પકડી શકો એમ ધર્મને સંપૂર્ણ ધારણ કરવો એટલો કઠણ છે આમ સરકી જાય એક તો આપણને કથા વાર્તાનો યોગ એટલો ન હોય સાધુનો યોગ એટલો ન હોય રાતને દિવસ આપણને એવી ખેવના પણ ના જાગી જતી હોય કે મહારાજને મળવું છે અને મહારાજને વરવું છે તમારા હાથમાં આ ડબલા હોય અને ડબલાઓની અંદર હજારો પ્રકારના રાક્ષસો ફરતા હોય તમે જાઓ છો દેવ દુનિયામાં પણ એ દુનિયામાં ફરતા ક્યારેક ઓલામાં ઘૂસી જાઓને એમાંથી બહાર નથી નીકળી શકાતું માટે બહુ ધ્યાનથી જે યોગ્ય નથી એવું બધું ડિલીટ એને લોક કરાવી દેવું પોતાના મનનો વિશ્વાસ ના રાખવો એને એ એવી વેબસાઇટો હોય એવા યુટ્યુબ ચેનલો હોય એવું બીજું જે કાંઈ હોય મને તો ખબર નથી એ ક્યાંથી કેવું આવે છે પણ હું સાંભળું થકી ત્યારે મને ખબર પડે એ લોક કર દો એવું જોશો જ નહીં કે જે જોવાથી આપણું આત્યંતિક કલ્યાણ બગડે તમે ટીવી ઉપર પણ એવું ન જોશો ટીવી ના જોશો એવો હું નિષેધ નથી કરતો પણ ટીવી ઉપર એવું ના જોશો કે જે તમારા કલ્યાણમાં બાધક થાય ધર્મની દ્રઢતા વિના ગમે એટલી ભક્તિ કરશું ધર્મની દ્રઢતા વિના ગમે એટલી સાધુની સેવા કરશું ધર્મની દ્રઢતા વિના આપણે ગમે એટલા દાન ધર્માદાઓ કરશું એનો અર્થ નહીં રહે અર્થ આપણે તો આ જન્મે શ્રીજી મહારાજ પંચાળાના પહેલામાં કહે છે એ મુક્તની પંક્તિમાં ભળવું છે અક્ષરધામની એ સભામાં જઈને બેસવું છે કોઈ ઓરા ધામમાં રહેવું નથી ત્યારે આપણી તમન્ના આપણી ખેવના કેવી હોય કેવી હોય એક વ્યક્તિને અમેરિકા આવવું હોય તેની ખેવનાઓની એની એની પાછળની તૈયારીઓ કેટલી બધી છે કેટલી બધી તૈયારી હોય છે તો જેને અક્ષર ધામના એ તખત ઉપર જાવું છે જે અનંત મુક્ત પુરુષો તમના સુખે સુખ્યા છે અનંત યુગોથી સુખી છે અનંત મુક્તો ત્યાં આગળ દિવ્ય દેહ ધારણ કરીને તેજના પૂંજને મધ્યે તેજને મધ્યે મૂર્તિને સતત પીવે છે સતત પીવે છે એ મુક્તની પદવી નિર્વિકારીપનાને નિર્વાસનિકપનાને એકાંતિક ભાવને અનાદિ મુક્તની સ્થિતિને પામવા માટે જેને પોતાના સાર્થક કરવો છે એ ભક્તોએ અતિ દ્રઢતાપૂર્વક ધર્મની દ્રઢતા કરવી કારણ ઘણીક વખત નજર નાખતા એવું દેખાય છે કે ભગવાનના ભક્તો ભક્તિ ઘણી કરતા હોય નિષ્ઠા ઘણી રાખતા હોય સેવા પણ ઘણી કરતા હોય પણ ધર્મની અંદર હાવ મીંડું હોય છે મીંડું ધર્મ પાળવાની અંદર એટલા ઢીલા હોય છે એટલા ઢીલા હોય છે બસ ખાલી આશરાનું બળ લઈ લે મહિમાનું બળ લઈ લે સેવા કરી એનું બળ લઈ લે નિષ્ઠા થોડી રાખતા હોય એનું બળ લઈ લે નિષ્ઠા એ છે જ નહીં નિષ્ઠાનો અર્થ જ થાય કે તમને મહારાજ અને મોટા સાધુ જેમાં નિષ્ઠા છે કે એમ જ તમે કરો એની બહાર નીકળો જ નહીં મહારાજની બાંધેલી બોર્ડર એની બહાર જે ગયો એ ગયો એ બારો જ છે શ્રીજી મહારાજે શા માટે એવું કીધું શિક્ષાપત્રીની આ આજ્ઞા પ્રમાણે વર્તે મારો બાકી બધા બારા બાકી તો એમ કેવું જોઈએ જેને કંઠી પહેરીએ મારો જ છે એવું કેવું જોઈએ તિલક ચાંદલો કર્યો મારો જ છે એવું કેવું જોઈએ ભગવું પહેર્યું એ બધા મારા જ છે એવું ના કીધું આ પ્રમાણે વર્તે મારો બાકી બારો અને મહારાજ એ જ લિસ્ટ લઈને બેસે છે કે કેટલા મારી આજ્ઞામાં વર્તે હા ભૂલ થાય ભૂલ થવી એ ગુણો નથી મનુષ્ય માત્ર ભૂલને પાત્ર આપણે મનુષ્યના શરીરમાં છીએ શ્રીજી મહારાજની આજ્ઞાઓ જેમ સૂર્ય ચંદ્ર આદિ થર થર કંપીને પાળે છે કદાચ આપણે મનુષ્ય ભાવમાં બધી આજ્ઞાઓ ન પાડી શકતા હોઈએ આપણી કેપેસિટી ઓછી હોય તો આજ્ઞા ભૂલથી લોપાય જાણી જોઈને ના લોપાય આજ્ઞા લોપવાની હેબિટ ના હોય લારીએ ઉભારીને ખાવાની હેબિટ ના હોય ક્યારેક વર્ષો જૂની ટેવ હોય અને ખ્યાલ ના રહ્યો અને ક્યારેક બહુ તલપ લાગી ગઈ જતો રહ્યો પાછો ને પછી યાદ આવ્યું કહો મેં તો નિયમ લીધો હતો તે અડધી ડીશ નાખીને નીકળી જાય એ બરાબર છે ભૂલ થઈ ગઈ કે સ્વામી ડીશ પકડાઈ ગઈ પણ જાણી જોઈને હવે બે વર્ષ બહુ પાડ્યું હવે પાછા ખાઈએ એમ જાણી જોઈને આપું પૂગે હેબિટ એ માફ નથી ભૂલવાળાને માફ થઈ શકે હેબિટવાળાને માફ ન થાય જોવાનું વર્ષોથી જોવાની ટેવ હોય ભગવાનને સાધુની વાતો સાંભળી જોવાનું છોડી દીધું હવે એ રસ્તો છોડી દીધો છે પણ વર્ષોનો ટેવ હતો ઢાળો હતો પેલા બળદને જેમ તમે જુઓ ને તો બળદ ગામમાંથી ખેતરે જાય બરાબર માલિકના ખીલેથી એક બળદને હાંકવો જ ના પડે ખબર હોય ખેતર ન્યા જ છે ખેતરથી પાછો જુતો તે એની જાતે જતો રહે એને કંઈ વાળવો ના પડે જો રસ્તો બદલવાનો હોય તમારે તો જ એને મરોડવો પડે નહીં તો એ હાલ્યા જ જાય એમ વર્ષોથી આ બળદ જેવી ટેવ પડી ગયું હોય કે આ રસ્તે આલવાનું આવે જ્યારે ભગવાનને સાધુએ એ કીધું નિષેધ આપણે સ્ટોપ થઈ ગયા પણ ઓલો ઢાળો છે એ ના ગયો હોય તો ક્યારેક સરકી જઈએ પણ સરકી ગયા પણ તરત સજાગ થાય કારણ કે દરેક આત્મા જ્યારે ભગવાનની આજ્ઞાથી દૂર જાય છે ત્યારે ભગવાનના હૃદયમાં અંતર્યામી રૂપે પોકારે છે કે તું ખોટું કરી રહ્યો છે છે રસ્તા ઉપર પ્લીઝ ટોપ થા ભગવાન આવું કેચ છે દરેક મુમુક્ષુને કે છે તમારા હૃદયમાં પણ તમને ખબર હશે મને મારા હૃદયમાં ખબર પડે છે કોઈ માર્ગ ચૂકતા હોઈશું અંદરથી એક અવાજ આવે છે પ્લીઝ ઊભો રહી જા મારી આજ્ઞા આવી થોડી છે મારી આજ્ઞા લોપીને આવું શા માટે કરે છે એવું અંદરથી એક અવાજ આવે છે એ અવાજને સાંભળીએ એ અવાજને સાંભળીને સ્ટોપ થઈ જઈએ હા ધર્મની દ્રઢતા કરવા માટે રાતને દિવસ જેમ પેલા બેનો ભરત ગૂંથતા હોય અને જેમ એને ગૂંથણી માટેની મહેનત છે ઝીણી ઝીણી જેવી રીતે કોઈ કોઈ ટીબકડીઓ ચોંટાડવી હોય તો એની એક મહેનત છે એમ ધર્મરૂપી ધનને મેળવવા માટે પડે પડની મહેનત છે અને મેળવ્યા વિના કોઈ એવું કે હું ધામને પામી જઈશ નહીં પમઈ ધર્મરૂપી ધન મેળવવું જ રહ્યું અને પોતાના પ્રયત્નથી કૃપા તો કરી કૃપા કરી ભગવાનને સાધ્યું ત્યારે તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રી દઈ દીધી આપણને ત્યારે જ દીધી તમારે શિક્ષાપત્રી અમારે ત્રણ ગ્રંથ છે શિક્ષાપત્રી ધર્મામૃત અને નિષ્કામ સુદ્ધી આ ત્રણ ગ્રંથ પ્રમાણે અમારે વર્તવાનું છે તમારે શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે બસ આટલી આજ્ઞાઓ કેટલી સહજ પાંચ વર્તમાન દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં વટલાવું નહીં પાંચ વર્તમાન સહેજે પડે એવા સહેજે પડે એવા હવે એની અંદર જો આપણે ઢીલા પોચા થઈએ તો પછી તો મહારાજ શું કરે માટે ભગવાનની કોઈ આજ્ઞાની અંદર ક્યારેય કોઈ બાંછોડ નહીં સદગુરુ ગુનાદિતાનંદ સ્વામી જેવા મહાપુરુષો કે જે બ્રહ્મરૂપ જ હતા જેને સ્ત્રી પુરુષ એવું કશું જ ભાન નહોતું એ તો બ્રહ્મ સ્વરૂપ હતા અનાદિ મુક્ત થતા હતા એવા પુરુષો પણ ધર્મની કેટલી દ્રઢતા રઘુવીરજી મહારાજ જ્યારે સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે વરતાલથી જૂનાગઢ જાતા અને જૂનાગઢ જાય ત્યારે ગુણાદિત્યાનંદ સ્વામી કે રઘુવીરજી મહારાજને કે મહારાજ શ્રી તમે જો અહીં જૂનાગઢ આવતા હો અને તમારા શિગ્રામમાં જો નાની બાળકી પણ બેઠેલી હોય તો આ જૂનાગઢના દરવાજા બંધ થઈ જાય તમારા માટે આટલા ધર્મની દ્રઢતાવાળા મહાપુરુષો નાની બાળકી પણ હોય તો અહીંના દરવાજા તમારી માટે બંધ થઈ જાય જે ધર્મ કીધેલો છે શ્રીજી મહારાજનો એ જેમ છે એમ જ એમ જ થાય એમ જ થાય એમાં કોઈ ફેરફાર ના થાય એકવાર ગઢડાની અંદર સભામાં વાસુદેવ મહાત્મે પુસ્તકની ચર્ચા નીકળી વાસુદેવ મહાત્મે ગ્રંથ છે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એને એક બે જગ્યાઓએ યાદ કરેલો છે મહારાજ એવું બોલ્યા છે મધ્યના અઠ્યાવીસમાં જ મહારાજ કે શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ વાસુદેવ મહાત્મા જેવો કોઈ ગ્રંથ નથી એ વાસુદેવ મહાત્માના ચોર્યાસીમાં શ્લોકની અંદર એવું આવ્યું એના અધ્યાયની અંદર એવું આવ્યું કે ભાગવત ધર્મનું નિરૂપણ અહિંસા બ્રહ્મચર્ય આદિનું નિરૂપણ આવ્યું અને એની અંદર બ્રહ્મચર્ય જે છે અષ્ટાંગ બ્રહ્મચર્ય અમારે સાધુને છે તમારે આશ્રમમાં તમારે પરનેલી સ્ત્રી એ સિવાય બધા ભાઈ બહેનને દીકરી એ સંબંધી તમે ગ્રહસ્થ આશ્રમમાં છો એ તમારું બ્રહ્મચર્ય છે અમારું આઠ પ્રકારથી બ્રહ્મચર્ય છે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય જ્યારે અમારી અંદર રહે ત્યારે જ અમે શુદ્ધ ત્યાગી કહેવાઈએ તો અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યની અંદર શ્રીજી મહારાજે એ સભામાં વિવેચન કર્યું કે કાસ્ટની પૂતળી હોય લાકડાની અથવા પથ્થરની ગળેલી પૂતળી હોય સ્ત્રી હોય સ્પર્શ કરવો નહીં એને પણ જાણી જોઈને જોવી નહીં આવું મહારાજે ત્યાં આગળ ઉલ્લેખ કર્યો સભામાં સભામાં ઉલ્લેખ કર્યો એટલે સહજ છે કે કાસ્ટની પૂતળી હોય અમને ખાલી જે દેવીઓ રાધા રાધાજી છે લક્ષ્મીજી છે એવી દેવી એ એ દેવીઓ છે એને સંતો વાઘા ધરાવે એની સેવા કરી શકે એ બધું બરાબર છે પરંતુ જ્યાં તમે ઘરની અંદર રાજરચેલા પૂતળા અને પૂતળીઓને બધું હોય એનો સંતોથી ટચ પણ ના થાય એટલે તો તમારા ઘરમાં જ્યારે સંતો પધરમની આવે ત્યારે એક એવો રિવાજ છે કે તમારા ઘરના ડાઇનિંગ રૂમોની અંદર જો બેનોના ફોટાઓ લગાવેલા હોય તમે તેને ઉતારીને તમે ઊંધા મૂકી દો ઉતારીને ઊંધા મૂકી દો અથવા તો તમારા બેડરૂમમાં મૂકી દો ફોટા સંતો જાય પછી પાછા લગાવી દો આટલો વિવેક ગ્રહસ્થ આશ્રમના ભક્તો જ્યારે સાધુની પદ્રમની તમારે ઘરે કરો ત્યારે આટલો વિવેક હંમેશને માટે રાખો જેને ખબર હોય છે બધા એવું કરતા હોય છે ઘણાના મોટા બહુ બંગલા હોય તો એને ત્યાં પેલી ભરતનાટ્યમ કરતી સ્ત્રીઓની પુતળીઓને બધું હોય પછી એને ત્યાં સંતો જાય બે તંદી રોકાવાનું હોય બહુ મોટું ઘર હોય ને એવું હોય ને તો એની ઉપર કપડાં નખાવી દે તો કોઈને થાય શું આ સાધુ એટલા બધા કાચા કે એને આવી પૂતળી બંધન કરે એટલા બધા કાચા ભાઈ કાચા પાકાનો સવાલ નથી પણ શ્રીજી મહારાજની જે બોર્ડર છે એની અંદર હંમેશા મારું તમારું હિત જ હોય શ્રીજી મહારાજની બોર્ડર જે દિવસ ચૂકાય આજ સુધી કોઈ સુખ્યો થયો નથી ને ક્યારેય સુખ્યો થાય નહીં શ્રીજી મહારાજે જેમ કીધું છે તમે ભાઈઓ બહેનોની મર્યાદા તમારી સભા બેની નોખી એ મહારાજે કીધું એ બરાબર જ કીધું છે ભેગું થાય એટલે ભેળશેડથી આવીના રહે નહીં શ્રીજી મહારાજે એટલે જ બોર્ડરો બનાવી છે કે ભાઈઓ ભાઈઓની સભામાં બહેનો બહેનોની સભામાં અને મર્યાદાની અંદર વ્યાપકાનંદ સ્વામી જેવા સાધુ વિચારો કે જે વ્યાપકાનંદ સ્વામીને શીતળદાસ રૂપે શ્રીજી મહારાજે અક્ષરધામ બતાવ્યું છે ચોવીસ અવતારો સ્તુતિ કરતાં બતાવ્યા છે શ્રીજી મહારાજે સૌ પ્રથમ પોતાનું સર્વ અવતારીપણું એમ કહી શકાય કે વ્યાપકાનંદ સ્વામીને પોતાના ધામને વિશે બતાવ્યું એવા વ્યાપકાનંદ સ્વામી જેના પરચાઓ મરેલી ઘોડીને બેઠી કરે જેના પરચાઓ મરેલા બ્રાહ્મણના છોકરાને બેઠો કરે જેના પરચાઓ કરોડ રૂપિયાના દેવાઓ ચૂકવાઈ જાય એવા વ્યાપકાનંદ સ્વામીએ વ્યાપકાનંદ સ્વામીને એક શંકા થઈ આ તો લીલા ચરિત્ર છે મોટા પુરુષનું એને એવું કંઈ થાય જ નહીં એને મહારાજના વચનમાં કોઈ દી શંકા થવાનું સ્થાન જ નથી પરંતુ મારા અને તમારા હિત માટે કે મને તમને આજ એવું લાગતું કે શ્રીજી મહારાજે આ આજ્ઞા કરી પણ આ આજ્ઞાની અંદર આમ ના ત્યારે સ્વામીને જ્યારે કીધું ને ત્યારે સ્વામીના હૃદયમાં એમ થયું કે અબડા એટલી બધી સબળા છે કે કાસ્ટની હોય ચિત્રામનની હોય તો એટલી બધી અસર કરે કાસ્ટની કે ચિત્રામનની હોય અમે આ સંતો રૂમાલ બાંધીએ તો અહીં વિદેશની અંદર તો અમારે વ્હાઇટ પેપર અમને મળી જ જાય એકદમ પ્લેન વ્હાઇટ પણ દેશની અંદર તો વ્હાઇટ પેપર એવું મળે ને અમે પેલું ન્યૂઝપેપર વાપરતા હોય તમારે ઘેર આવે ક્યાંક આવે ટ્રેનમાં બેઠા હોય પ્લેનમાં બેઠા હોય રૂમાલ ધોવો પડે ન્યૂઝપેપર તો ન્યૂઝપેપરની અંદર આટલી આટલી નાની નાની સ્ત્રીનો ફોટો હોય ને એને અમારે પાર્સ કે હરિભક્તો કાર્ડ નાખે ને પછી અમે અંદર રૂમાલમાં નાખીએ તો અજ્ઞાની જીવને એમ લાગે કે ન્યા રૂમાલની અંદર કપડામાં વીટેલી સ્ત્રી આટલી જ ફોટો હોય બેસનાનો ફોટો હોય આટલી સ્ત્રીનો એ એટલો નડે નડે સ્વામીને ભગવાને જે કીધું એ એમ જ હોય આપણે એમાં ફેરફાર કરવા જઈએ તેમાં નુકસાન થયા વિના રહે રહે જ નહીં વ્યાપકાનંદ સ્વામીને એમ થયું કે એટલી કાસ્ટની સ્ત્રી હોય એટલું બધું અસર કરે મન ઉપર મહારાજે સ્વામીને એટલું કીધું સ્વામી શંકાના કરશો અંતર્યામીને મહારાજ તો મહારાજ કે શંકાના કરશો સ્વામી તમને થોડા દીમા ખબર પડશે કે હું થાય પછી તો સ્વામીને મહારાજે ગામડા ફરવા મોકલે અને સ્વામી ગામડા ફરવા જ્ઞાન ઝાલાવાડ દેશમાં થાનગઢ ગામ ને આ સ્વામી એ ગામની અંદર જ્ઞાન ગામની અંદર એક વાસુકી નાગનું મંદિર પાદરમાં ને વાસુકી નાગના મંદિરની અંદર સ્વામીએ રાત્રિ વાસ કર્યો ને ઘુમ્મટની અંદર ઉપર નૃત્ય કરતી અલગ અલગ સ્ત્રીઓના પૂતળાઓ ચોંટાડેલા હતા સ્વામી આમ સુતાન સ્વામી આમ ઉપર જોયું ને પૂતળાને જોયા અને પૂતળાની કમની હતા ને પૂતળા જે આમ નાચતા ને એવા જે જે પોઝિશનમાં હતા સ્વામીએ થોડી વાર દારી ધારીને જોઈ રાખ્યું તો ઘડીકની અંદર તો એ પૂતળાઓ નાચવા લાગ્યા સ્વામીને આવી અનુભૂતિ થઈ સ્ત્રીઓ હતી એ પૂતળાના રૂપમાં અને નાચવા લાગી અને સ્વામીના હૃદયની અંદર ઉદ્વેગ ઉદ્વેગ થઈ ગયો કારણ કે આ તો બ્રહ્મચર્ય નિષ્ઠ સાધુઓ આ તો સતત શ્રીજી મહારાજને રાજી કરવાના તાનવાળા સાધુઓ ધર્મ જાય એટલે નહીં એમ લાગે મારું ગળું કપાઈ ગયું એવા સાધુ રોવા માંડ્યા પોકે પોકે મહારાજને સંભાળવા મળ્યા સ્વામિનારાયણ 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 મહારાજે જે કીધું જ્યારે હૃદયને વિશે ભૂંડા ગાંઠ થાય ત્યારે ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ સ્વામિવેને બોલવું મુક્તાનંદ સ્વયં ગોપાળનંદ મહાપુરુષોને યાદ કરવા એને પ્રાર્થના કરવી તો જે કામક્રોધ લોભાદિકના ગાઢ છે ટળી જાય સ્વામીએ ઉચ્ચ સ્વરે કરીને જ્યારે સ્વામિનારાયણ સ્વામિયણ સ્વામ્યણ બોલવાનું શરૂ કર્યું અને ત્યારે સ્વામીના હૃદયમાં શાંતિ થઈ સ્વામી ત્યાં રાત ન રોકાતા તત્કાળ નીકળ્યા ગઠપુરમાં જઈને મહારાજને દંડવર્ટ કર્યા મહારાજને મળ્યા મહારાજના ચરણમાં માથો મૂકીને રોવા માંડ્યા અને મહારાજને કે પ્રભુ તમે સર્વવતારી ભગવાન સ્વામિનારાયણ છો અને તમે કીધેલું કે કાષ્ટની પૂતળી હોય એનો પણ સ્પર્શ ન કરવો એને પણ જાણી જોઈને જોવી નહીં પ્રભુ ત્યારે મને શંકા થઈ હતી કે આ અબડા આટલી બધી સબળા હશે પણ મહારાજ મને આજે લાગ્યું કે ખરેખર અબડા તો સબડા છે એક પૂતળાઓને જોઈને મહારાજ આવા ઘાટ થઈ ગયા મને ભૂંડા અને હૃદયને વિશે પ્રભુ એને જોવાની ઈચ્છા થઈ એનાથી ઉદ્વેગ થયો ત્યારે મહારાજ વ્યાપકાનંદ સો ભેટી પડ્યા મહારાજ કે સ્વામી તમે તો ધર્મની મૂર્તિ છો જાય જ નહીં પણ તમારા જેવા સાધુ ને ઉપદેશ બીજાના ઉપદેશ માટે મેં આ ચરિત્ર કરાવ્યું છે કે તમને આ શંકા થઈ તો આ કેવું પરિણામ આવ્યું માટે સ્વામી અમે જે કહીએ ને એમાં તમારું હિત જ હોય ગ્રહસ્થ માટે ગ્રહસ્થની આજ્ઞાઓને ત્યાગી માટે ત્યાગીની આજ્ઞાઓ શ્રીજી મહારાજે જેમ કરી છે બોર્ડર લાઈનની બહાર આપણે બિલકુલ ન નીકળીએ બિલકુલ ના નીકળીએ આપણો લોયાધામ પરિવારનો ભક્ત સમુદાય એ ધર્મની એટલી દ્રઢતાવાળો હોય ધર્મની દિવાલોની ઉપર આપણે એક કાંકરી ગુરુજીના શબ્દોમાં કહું તો ગુરુજી એમ કે છે કે ધર્મની દીવાલની અંદર એક કાંકરી આપણે મૂકી ન શકીએ તો કાંઈ નહીં પણ ધર્મની દીવાલની કાંકરીને ક્યારેય ખેરવીએ નહીં કોઈ વાતે કરીને નહીં મહિમાના અતિરેકમાં પણ નહીં ક્યારેય પણ એમ નહીં કે ઓહો જો મહારાજે કહ્યું બાયોએ બાયોનો મહિમા સમજવો ને ભાઈઓએ ભાઈઓનો સમજવો ભાઈઓ બહુ ભાઈઓનો ના સમજવો આપણો પરિવાર હોય એ પરિવારની અંદર ભાઈઓએ બહુ કે ઓહો ઓલા બેન તો બહુ ભક્તિભાવવાળા ને બહુ સેવાવાળા ને બહુ મુક્ત ભાવવાળા આવી વાતો ના કરવી અને ભાઈઓએ ભેગા થઈને આ બહુ મોટા ભગતને એનો સમાગમ કરીએ આવી વાત ના કરવી ભાઈઓએ બાઈઓમાં હારા જે સેવાભાવી ભક્ત હૃદયના મુક્ત ભાવના હોય એને ગોતવા ભાઈઓએ ભાઈઓમાં ગોતવા એના વખાણ કરવા ભાઈઓએ જ્યારે ભાઈઓનું મહાત્મ્ય સમજે ત્યારે બધા એનું સમાન સમજવું કે આ બધા ભગવાનના ભક્તો બહુ મોટા છે અને ભાઈઓએ જ્યારે ભાઈઓનું મહાત્મ્ય સમજે ત્યારે બધા સ્ત્રી ભક્તો બહુ સારા અને બહુ સેવાભાવી છે આટલું મહાત્મ્ય સમજવું તો તમને એમ થાય પણ એમાં કોઈક વિશેષ હોય તો એનો વિશેષ ના સમજાય ના સમજાય સ્વામિનારાયણ ભગવાનની જે આજ્ઞા છે અંત્યના વચનાવતમાં એ બરાબર જ હોય એમાં કોઈ દિવસે અંત્યનું વચનામુરજે મહારાજે કહ્યું ને કે આવી જ રીતે મહાત્મ્ય સમજવું તો મહારાજે બોર્ડર શા માટે બાંધી હશે મહારાજે એટલા માટે બોર્ડર બાંધી કે જો એમ નહીં રહે તો ધર્મ કોઈ દિવસ લોપાશે કોઈ એક સ્ત્રીનું મહાત્મ્ય સમજાશે કોઈ એક ભાઈનું મહાત્મ્ય સમજાશે આજે નહીં અને કોઈક દિવસ એનું પરિણામ ભૂંડું આવે આવે ને આવે જ ભગવાન સ્વામે કલમ ક્યારેય પણ ખોટી ના થાય બ્રહ્માંડ ફરી જાય કાળ ફરી જાય સમય ફરી જાય આકાશ અને પાતાળ કદાચ ભેગા થઈ જાય પણ ભગવાન સ્વામીની લખેલી કલમમાં કોઈ દી ફેરફાર ના થાય એને કીધેલા વચનમાં કોઈ દિવસ ફેરફાર ના થાય આપણી બુદ્ધિ કબૂલે અથવા ન કબૂલે પણ આ વાતને આપણા જીવમાં દ્રઢ કરીને રાખીએ ભગવાન સ્વામેની બોર્ડરમાં કોઈ મેન મેખદ નહીં બસ મહારાજે કીધું છે આમ કરવું એટલે કરવું કેમ કરો છો ભાઈ તમે બસ મહારાજે કીધું છે કેમ નથી ખાતા પીતા મહારાજે કીધું છે કેમ તમે આ જોવા જોતા નથી મહારાજે કીધું છે કેમ તમે આમ બોલતા નથી મહારાજે કીધું છે બસ મહારાજે કીધું છે અમે તેની વસ્તુ છીએ એને વાપર્યું એમ વાપરે એ મહારાજે કીધું છે એ મહારાજે કીધું છે એમ કરીને જેટલું જીવમાં દ્રઢતા કરશું ને મહારાજ આપણી ઉપર બહુ રાજી થશે બહુ રાજી થશે ધર્મ એકલો પડશે ને તોય મહારાજ આપણી ઉપર રાજી થશે કારણ કે એ શ્રીજી મહારાજની આજ્ઞા પાળવી એક પ્રકારની ભક્તિ જ છે એ ધર્મ નથી એ ધર્મ એ ભક્તિ જ છે એ એકાંતિક ધર્મ છે મહારાજની આજ્ઞા પાળવી એમાં બધું જ આવી જાય વૈરાગ આવી જાય જ્ઞાન આવી જાય ભક્તિ આવી જાય એકાંતિક ધર્મ છે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું એ એકાંતિક ધર્મ છે માટે નિસ્કોડન સ્વામી કે છે જેને જેમ કરી આજ્ઞા તે ફેરવે નહીં ફરી આજ્ઞાથી અધિક બીજો નથી આવતો ધાર્યા માય ધર્મ આજ્ઞાથી અધિક બીજો નથી આવતો ધાર્યા માય ધર્મ તોડી તપાસી જોયું તને મને એ જ ધર્મ છે વળી પરમ ત્યાગી જન જેહને કરી જેને તે જેમ આજ્ઞા તેને નવ નવવર્તવું વચન વિના ત્યાગીને ગૃહીને મહારાજ કે જેવી આજ્ઞા કરી છે એને એવી રીતે વર્તવું તમારા ધર્મોને અમારા ધર્મો કેટલાક ક્ષેત્રમાં જુદા પડે છે એ ધર્મને એ રીતે પાળવા અમુક શિક્ષાપત્રીના સામાન્ય ધર્મો બધાને લાગુ પડે છે ત્યાગીના વિશેષ ધર્મો જુદા થાય છે ગ્રહસ્થના વિશેષ ધર્મો જુદા થાય છે સદવા વિધવાના જુદા થાય છે એ જે વિશેષ ધર્મો છે એ પોતપોતાની રીતે પાડવા સામાન્ય ધર્મો દરેકને પાળવાના છે ધર્મામૃત નામનું શાસ્ત્ર એ અમારા માટે છે અમારા નિષ્કામી નિર્લોભી નિસ્વાદી નિર્માણી નિસ્નેહી પાંચ વર્તમાનનું એ શાસ્ત્ર એ અમારે પાળવાનું છે એકાંતિક ધર્મનું નિરૂપણ એમાં છે અમારે પાળવાનું છે અને નિષ્કામ શુદ્ધિ એ ગ્રંથ છે એ અમારે પાડવાનો છે અને તમારે આટલું પાડવાનું છે બસ આપણે આટલી પોતપોતાની મર્યાદામાં રહીને મહારાજને રાજી કરતા હોઈશું તો મહારાજ બહુ રાજી થશે બીજું ગમે એવું કરશું તો મહારાજ એનાથી રાજી નહીં થાય એક જગ્યાએ સત્સંગની અંદર એક જગ્યાએ મોટું સોનાનું સિંહાસન એક જગ્યાએ થયું અને એ સિંહાસન સોનાનું થયું આજથી વર્ષો થઈ ગયા એ સોનાના સિંહાસનની અંદર જેના દ્વારા એ કરવામાં આવ્યું એ વ્યક્તિમાં ધર્મ જ નહોતો બાઈઓવારે વાતો કરે પાસે માગે એને ઘેર જાય એના હાથનું રાંધેલું ખાય વાત એની જોડે સીધી એનો અછોડો લે બંગડી લેન બધું માગી લે માગી લે હવે દેખાય છે એવું કે તો ભગવાનનું સોનાનું સિંહાસન કરે છે દેખાય છે એવું અને એક સોનાનું સિંહાસન ભગવાનનું કરવું એક ભક્તિ છે એ ભક્તિ છે એક એક ભક્તિ છે ને એ ભક્તિ કરતા દેખાય છે પણ એની સામે ધર્મ કેટલી દિવાલો તોડી નાખે છે ભગવાન રાજી કેમ થાય એના કરતા એવા સોનાના સિંહાસનો ના કરવા લાકડાના હોય ને ઉધઈ ખાઈ ગયેલા સિંહાસનો હોય ને તો ભગવાન એનાથી રાજી થાય પણ ધર્મવાળો જોઈએ ધર્મવાળો સાધુ ધર્મવાળો હરિભગત ધર્મવાળા પુરુષ ભક્તો કે સ્ત્રી ભક્ત એને જોઈને ભગવાન રાજી થાય છે ધર્મ જ્યારે લોપાય છે ધર્મ જ્યારે લોપાય છે ત્યારે શ્રીજી મહારાજની છાતીની અંદર એ જેવી રીતે તમે કટાર લઈને કોઈને મારો તલવાર લઈને કોઈનું માથું કાપો એવું એને થાય છે આપણે એને આશ્રિત છીએ એટલે મારાથી અને તમારાથી જ્યારે ધર્મનો લોપ થાય જ્યારે ધર્મમાં પોલ આવે ત્યારે મહારાજ બહુ કુરાજી થાય મહારાજને એમ થાય કે આ મારા થઈને આમ સિદ્ધ કરતા હશે આ મારા થઈ આટલું સમજવા છતાંય આવું કેમ કરતા હશે કેમ આવું જોતા હશે કેમ આવું બોલતા હશે કેમ આવું ઝુંગતા હશે કેમ આવું સ્પર્શ કરતા હશે આવું મહારાજને તરત થાય માટે ભગવાન અને ભગવાન તો અંતર્યામી છે જ્યારે ભગવાનને આપણે અંતર્યામી જાણીએ કે રજ રજમાં મારો વાલો બિરાજે છે ત્યારે કઈ જગ્યા એવી છે કે જ્યાં આપણે એનાથી છુપી રીતે કંઈક કરી શકીએ તરત એમ થાય કે આ મારે જોવું તો છે આ ફોનમાં હું એકલો છું હમણાં ખોલીને ઇન્ટરનેટ ખોલીને આ બધું જોઈશ દઉં પણ મારા જ તો જોવે છે એ હું વિચારશે ડાયો થઈને સભામાં તો જતો રહું છું ડાયો થઈને તિલક ચાંદલો કરીને બેહી જઉં છું સાધુ આવે ત્યાં દંડવટ કરી લઉં છું પણ હવે જે ઓલું કરું છું ખૂનામાં બેઠો એને મારા જ તો જોવે છે મારા જ મારા વિશે હું વિચારશે આટલો વિચાર આવે ને એટલે બધું ઠપ થઈ જાય હું સાધુ છું અને હું કાંઈ આડું અવળું ખૂણે ખાંચકે કરતો મને એમ થાય કે આટલી મીઠી વાતો કરું ને બધું સારું આખી દુનિયા કે બહુ સારી વાતો બહુ સારી વાતો પણ મારું હૃદય એમ કે બેટા ચોર છો ખૂણામાં બેઠો શું કરે છે તો તારો ધણી જાણે છે એવું થાય એવી ભક્તિ ના કરવી કે ભગવાનને આપણને જોઈને શરમ આવે એવી ભક્તિ ના કરવી ભગવાનથી આપણે છુપાવવું પડે મોટા સાધુથી આપણે છુપાવવું પડે એવો કોઈ ક્રિયા ક્યારેય જીવનમાં ના કરવી ક્યારેય ના કરવી જેને ભગવાનને રાજી કરવા હોય ધર્મની દ્રઢતા મોટો ધર્મ એ માનવો જે હકયો ધર્મ ને બાળ નિષ્કુળાનંદ મુખો મુખના વચન ઉલંગવા કોઈ કાળ નિષ્કુળાન સ્વામી કે મોટો ધર્મ એ જ માનવો જે ધર્મના બાળે કીધો મુખો મુખના વચન આપણે ફેસ ટુ ફેસ કીધું આજ સુધી જે બીજી આજ્ઞાઓને બીજા શાસ્ત્રો થયે ઋષિ મુનિઓએ પોતાની સ્મૃતિથી લખ્યા અથવા તો એને જે દ્વારા જેમ ખબર પડી એની પરંપરામાં એમ એને લખ્યા અને આપણને આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાને સ્વયં આજ્ઞાઓ કરી ભગવાને સ્વયં ગ્રંથો પોતાની હયાતીમાં કરાવ્યા પોતે પ્રમાણ કર્યા કે આ પાંચ વર્તમાન આ પાંચ વર્તમાન આ શિક્ષાપત્રી આ તમામ આજ્ઞાઓ શ્રીજી મહારાજે આપણને કરી મુખો મુખના વચન આપણને મોઢે મોઢે હામા હામી કીધા એવા વચનો છે અને નિષ્કુળન સ્વામી કે તોય જે જીવ પાડવાની અંદર ગાફલ હોય એના તો કભાગ એનું ભાગ્ય ફૂટ્યું માટે સાવધાન બનીએ યુવાન હોય સાવધાન બને કિશોર હોય સાવધાન બને વડીલો હોય સાવધાન બને આજ્ઞાઓ ક્યાં ક્યાં લોપાય છે ખોળો પોતાના છીંડાઓ ખોળો કેટલી આટલી જગ્યાએ આગને લોપાય છે આટલી જગ્યાએ ના જોવાનું જોવાય છે આટલી જગ્યાએ ના સાંભળવાનું સંભળાય છે આટલું ન સ્પર્શ કરવાનો સ્પર્શ કરાય છે કઈ કઈ જગ્યાઓ છે ને ખોડો ખોડી અને ધીરે 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 હળગાવી દો એ સ્થાનોને હળગાવી દો એવી જગ્યાએ જવાનું છોડી દો એવો સંઘ છોડી દો આવો સંઘ હશે તો અહીંયા આગળ રૂડી વાતો ને આ રૂડી વાતો થશે ને તમારું અંગ મજબૂત થશે પાછા તમે કુસંગની અંદર જશો આય સંગ રાખશો દૂધને દહીં બેહીમાં રહેશો તો એકદી દૂધ ફાટી જ જવાનું છે કુસંગનો યોગ અને આજે કુસંગ મેં કીધું એમાં તો સેલફોનમાં કુસંગ આવી ગયો ટીવી ચાલુ કરવાની જરૂર નથી માણસ સેલફોનમાં બગડી જાય આખી દુનિયાની બધો જ કચરો એમાં છે ધ્યાન ના રાખે તો બધો જ કચરો છે એમાં સારી વાતો પણ છે કથાઓ પણ છે તમે ચાલુ કરો ને કથા શરૂ થાય પરંતુ આ મનનો કોઈ વિશ્વાસ નથી મનનો કોઈ વિશ્વાસ નથી માટે બહુ સાવધાન રહીએ યુવા અવસ્થામાં યુવા અવસ્થામાં જે હોય ભાઈઓ બહેનો તો બહુ જ સાવધાન રહેજો અતિ સાવધાન રહેજો ના જોવાનું જોશો નહીં પારકું રૂપ ના જોશો પારકો આકાર ન જોશો એ પારકો રૂપ અને પારકો આકાર એ હંમેશને માટે સંસ્કૃતિમાં જન્મ મરણના ચક્કરમાં નાખવાવાળો છે ક્યારેય ના જોશો તમે ગ્રહસ્થાશ્રમમાં હો તમારો ગ્રહસ્થાશ્રમ છે એનાથી સંતોષ માનજો ક્યાંય પણ ભગવાનની આજ્ઞા લોપાઈ ના જાય નહીં તો સારામાં સારા ભક્તો હોય એ ઘણીક વખત એવી જગ્યાઓએ જાય છે એવા રોગોથી એના મૃત્યુ થાય છે કે ક્યારેય પણ એને જાહેરમાં કહી શકાતા નથી અને ત્યારે આશ્ચર્ય લાગે કે ભગવાનનો ભક્ત એને આવું કેમ થાય કારણ એક મનનો વિશ્વાસ કર્યો કારણ એક ભગવાનની આજ્ઞા પાડવાની દ્રઢતા ન કરી કારણ એક મોટા સાધુ પાસે નિષ્કપટ ન રહ્યો માટે કપટ નામનો શત્રુ એ આપણા જીવમાં હોય તે ધર્મને બરખી ખાય છે માટે નિષ્કપટ જીવન રાખવું ભગવાન શ્રી આજ્ઞાઓ સાંગો પાંગ વિચારી રાખવી કે આટલી આજ્ઞાઓ છે એમાંથી તમારાથી જેટલી દ્રઢતાપૂર્વક પડતી હોય એને જુદું લિસ્ટ રાખવું જેમાં તમે કાચા હો એનું લિસ્ટ જુદું રાખવું અને જે પડતી જ ના હોય એનું લિસ્ટ જુદું રાખવું જે કાચા છે એને પાકી કરવા મહેનત કરો જે નથી પડતી એને મોટા સાધુ આગળ નિષ્કપટ થઈને સ્વીકારો સ્વીકારી એની અંદર સુધારો કરો એમાં પ્રોગ્રેસ કરો પણ ધર્મનું પાસું સોના જેવું મજબૂત આપણે કરીએ આપણો લોયાધામ પરિવારનો ભક્ત સમુદાય એવો હોય કે જેમાં ધર્મની મર્યાદાઓ ક્યારેય ચૂકાય નહીં શ્રીજી મહારાજની મૂકેલી બોર્ડરો ક્યારેય ચૂકાય નહીં ના મહિમાના ઓથે ચૂકાય ના વાસનાના ઓથે ચૂકાય ના કોઈ પ્રકારની ઈચ્છાઓના કારણે ચૂકાય ધર્મ બસ મહારાજને વાલો છે ધર્મના લાલાને વાલો છે એટલે મારે પાડવો છે મહારાજ તમારા બેયના જીવની અંદર શ્રીજી મહારાજ અને ગુરુજી ધર્મ પાડવાની બહુ મોટી દ્રઢતા આપે આપણે ધર્મ પિતાને અતિ વહાલા થઈએ આપણને અતિ વહાલા થાય અને એ પોતાના પુત્ર ઘનશ્યામને આપણા હૃદયની અંદર મોકલે એવી આજે મહારાજના ચરણોમાં ધર્મ પિતાના ચરણોમાં પ્રાર્થના કરું છું વાલા ભક્તો આજે તમે ત્યાં બધાએ આ પરિવાર સભાનું આવું આયોજન કર્યું આજે ત્યાં સદ્ગુરુ સ્મૃતિ મહોત્સવનું આમંત્રણ આપવા માટે ગુરુજીનો ત્યાં ફોન પણ આવ્યો હતો તમે બધાએ ત્યાં સદગુરુ સ્મૃતિ મહોત્સવ બેમાં જજો વર્તાલ આપણા પરમભક્ત શ્રી પ્રદીપભાઈ બારોટ એને બહુ સરસ આયોજન કર્યું કે જે ભક્તોની કદાચ કોઈને સ્થિતિ ન હોય તો ટિકિટ પણ એ આપશે ત્યાં દર્શન માટેની એ પરિવારને ખૂબ તાળીઓથી વધાવીએ આજે કદાચ સભામાં હાજર ત્યાં નથી પરંતુ એની બહુ મોટી એ ભાવના કહેવાય વર્તાલ જેવું પવિત્ર મહાતીર્થ સ્થાન એમાં મહારાજના દર્શન મોટા મોટા સંતોના દર્શન આવા એક મહાપુરુષની સ્મૃતિની અંદર ઉત્સવ થતો હોય ત્યાં કહેવાય અવનવા બધા અલગ અલગ કાર્યક્રમો જે આજ સુધી તમે કદાચ ક્યારેય દર્શન નહીં કર્યા હોય એવા કાર્યો ત્યાં વરતાલની અંદર થયા છે ને આ ઉત્સવ દરમિયાન થશે તેની અંદર બધા ભક્તો ખાસ જવાનો આગ્રહ રાખજો જેનાથી મહારાજ દાદા ગુરુજી ગુરુજી જેવા મોટા સંતો તમારા બધા ઉપર રાજી થાય મહારાજ તમને મને વધુને વધુ ધર્મ પાડવાની દ્રઢતા આપે અને બધા ઉપર તમારા બધા ઉપર મહારાજ અતિશય રાજી રહે તમારા હૃદયમાં અખંડ નિવાસ કરીને રહે એવી મહારાજના ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું બોલો શ્રી ગણશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ